વિક્રમ લાલકા ભુજથી આવું છું. મને ઘણા ટાઈમથી એસિડિટીની તકલીફ હતી. બેઝિકલી 7 વર્ષથી ડૉક્ટરો મને કહે એસિડિટી એસિડિટી, પણ લાસ્ટ જ્યારે છેલ્લે ચિરાગ સરને મળ્યો, ડૉક્ટર ચિરાગ ઠક્કર સરને, એમણે મને કીધું કે એક તમે મીનવાઈલ એનાથી પહેલાં મેં એન્ડોસ્કોપી પર કરાવેલ અને એની અંદર મને હાઈટસ હર્નિયા ડિટેક્ટ થયેલું હતું. એના પછી મારો ડૉક્ટર ચિરાગ ઠક્કર સર સાથે મારો કોન્ટેક્ટ થયો. એમણે મને કીધું કે તમે 24 અવર્સ પીએચ ટેસ્ટ કરાવો. પહેલા મને ડર હતો કે નાકમાંથી નળી નાખશે, શું હશે, 24 અવર્સ કન્ટિન્યુ ફોરેન બોડી સ્ટમક સુધી રહેશે અથવા ઇસોફેગસ સુધી રહેશે. પણ જ્યારે આ ડૉક્ટર સરનો ચિરાગ સરે જ્યારે મને આપી હિંમત આપી કે ના એકદમ ઓલું છે, ત્યારે મને થોડો ડર હતો. પણ જ્યારે એમણે એમનો પોતાનો બિહેવિયર, એમનો પેશન્ટ સાથેનું ટ્રીટ એકદમ આખી અલગ ફેમિલી જેવું ટ્રીટ રહી, અને જ્યારે મને ઈ પ્લસ એમનો સ્ટાફ એકદમ, જ્યારે મને એમ જ લાગ્યું કે મને મારી સાથે કોઈક મારા ઘરનો ફેમિલી મેમ્બર છે, અને જ્યારે એમને પુશ કર્યું ત્યારે મને એમ જ લાગ્યું કે ક્યારે આ 5 મિનિટની અંદર ક્યારે અંદર રાઈઝ થઈ ગઈ ટ્યુબ અંદર બોડી ફોરેન બોડી મારા બોડીની અંદર જતી રહી. મને કાંઈ નહીં. મીન ઓઇલ એમને જે ટેસ્ટ કરવાનું હતું એની સાથે બધું કોર્ડિનેટ બધું કરી લીધું, અને પછી મને છૂટ આપી કે તમે જે પ્રમાણે ખાઈ શકો છો પી શકો છો. એટલે મને લાગ્યું કે નળી નાખેલી છે એટલે શું હશે, કેમ ખાવા હશે, કેમ પીવા હશે. પણ જે ડૉક્ટરે કીધું હતું કે તમે એકદમ નોર્મલ લાઈફની જેમ હશો, સાચી વાત છે, મને કોઈ જાતની તકલીફ નથી. મેં ગઈકાલે મારું 11 વાગે જ્યારે રાઈઝ કરી નાખ્યું હતું બોડી અંદર ફોરેન બોડી અંદર, એના પછી મેં રૂટીન પ્રમાણેનું બધું ડાયટ લંચ લીધું, બપોરના ચા નાસ્તો, રાતના ડિનર, સવારના બ્રેકફાસ્ટ, કોઈને કોઈ મને કોઈ જાતનું રાત્રે સુવામાં પણ કોઈ જાતની તકલીફ ન પડી કોઈ. અને અત્યારે એમ જ મને લાગે છે કે અંદર કોઈ ફોરેન બોડી, શરૂઆતમાં થોડુંક એમ લાગ્યું પણ થોડા કલાક જતાં આખું ટોટલી એકદમ કોઈ ફોરેન બોડી મારા બોડીમાં છે જ નહીં એ ટાઈપનું. અને જ્યારે જ્યારે મને સિમ્પટમ આવતા ગયા, અને એકદમ ઇઝીલી ઓપરેટિંગ મશીન છે એ એકદમ એના પ્રમાણે બટન પુશ કરતા જે પ્રમાણે ડૉક્ટર સરે મને ઇન્સ્ટ્રક્શન આપી હતી, બહુ સિમ્પલ છે, કોઈ જાતનું કાંઈ મને અત્યારે ટેન્શન ફ્રી અત્યારે હું પાછો રહેવાને પાછો આવ્યો છું મારી ટ્યુબ કઢાવવા માટે.